वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वंदे कारण कारणं ऋषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्रपादकमलम् सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संगकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 13 डिसेम्बर 2020 रविवार लोहेधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लही रहेला सर्वे भगवत भक्तों ने मारा हेत थी जय स्वामी नारायण जय स्वामी। कथा अंतर्गत चाली रहेलो प्रसंग ए संत महात्मा मूळदाजी महाराज आपणे परोपकार विषे जोता हता કે આધ્યાત્મિકમાં હોય કે ભૌતિક જગતમાં હોય ઘણી બધી જગ્યાએ પરોપકારના કાર્યો ચાલે છે, પરંતુ આધ્યાત્મિકતાના માર્ગે મોટા મોટી જો પરોપકારતા હોય તો એક જીવને ભગવાન સુધી પહોંચાડવો એ મોટા મોટો પરોપકાર કહેવાય। એ સંત રતનબાઈને
કઈ રીતે પવિત્ર કરવી અને ભગવાન સુધી પહોંચાડવી એ જે આત્મહત્યાના વિચાર એના મનમાંથી કઈ રીતે કાઢી નાખવા અને કઈ રીતે ફરીવાર એ જગતમાં રહી ભગવાનને ભજી શકે. આવો જો કોઈ વિચાર ઉપજે ને તો એ સંતમાં ઉપજે છે. છેલ્લે આપણે એ જોયું હતું રતનબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને આ બેવડા પાપમાંથી છોડાવો. મને તમારી ગોદમાં સમાવી લ્યો. આવા જે વિચારીને વમળતામાં વલોવાઈ રહેલ રતનબાઈને મૃદાજી મહારાજ કહે છે, બેટા શું તું વિચારે છે? તારે કોઈ વિચારવાનો હવે સમય જ નથી. મારી આજ્ઞા તારે પાળવી પડશે. આમાં આગ્રહપૂર્વક કહે છે, હવે તું મારી પાછળ ચાલી આવજે, તારા પાપનું પોટલું મારા શિરે મૂકી દેજે. ત્યાં સુધી આપણે જોયું હતું અઢારસો સૈકાનો પ્રારંભનો સમય છે. સૂરજનારાયણ પણ પરોપકારના પડદામાંથી પુનિત પ્રેમનો પ્રકાશ પાથરી રહ્યા ના હોય એમ લાગે છે. ઘણીવાર આપણને હસવું બહુ આવે, એના ઘણા બધા કારણો હોય, ખ્યાલ છે ને તમને? ઘણા બધા કારણો હોય. આમાં જે વર્ણન કર્યું છે ને, મને બહુ આનંદ થાય છે કે જે વર્ણન ગજબનું કરેલું છે. અઢારસો સૈકાનો પ્રારંભનો સમય છે. સોનલ વર્ણા સૂરજનારાયણ પણ પરોપકારના પડદામાંથી પુનિત પ્રેમનો પ્રકાશ પાથરી રહ્યો છે. આ બાજુ અમરેલીના પવિત્ર આશ્રમમાં સંત મૂળદાસજી મહારાજ પોતાના શિષ્યોની સાથે કથા વાર્તાનો પ્રારંભ કરે છે. ભક્તોને એ ઉપદેશ આપી રહ્યા છે કે હે ભક્તો, સંસારને તજીને જે સંત બન્યા છે ને, એ સંતના હૃદયમાં જો માન હોય ને તો સંત ન કહેવાય. જેને અપમાનના ઘૂંટડા પીધા છે અને પરોપકાર કર્યો છે ને, એ સંત સાચા છે. ગમે એટલા શિખર પર ચડ્યો હોય છતાં પણ એનામાં માન અપમાનને સહન કરવાની તાકાત, તિરસ્કારને પચાવવાની તાકાત અને જીવને ભગવાન સુધી પહોંચાડવાની જો તાકાત હોય ને તો સંતમાં હોવી જોઈએ. પરંતુ આજકાલ લોકો સંત અને અસંતની પીછણને કહેતા કે ની ઓળખાણ કરવા માટે એકબીજાના કાનનો સહારો લે છે. સાચી વાત છે, પ્રત્યક્ષ અનુભવનો કોઈને અનુભવ ના હોય. એટલે તો શાસ્ત્રમાં કહ્યું છે પ્રત્યક્ષમ બલિયસી, કે પ્રત્યક્ષ જ્ઞાન હોય, અનુભવમાં હોય. લોહીનું સાતમું વચન વર્ત મહારાજ કહે છે, ઇન્દ્રિયોમાં જ્ઞાન હોય, અંતઃકરણમાં જ્ઞાન હોય, પણ જ્યાં સુધી અનુભવમાં ન થાય તો સંપૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. અને આજે બહુધા અનુભવનું કોઈને ના હોય, કોઈને ના હોય, પ્રત્યક્ષ જોયેલું પણ ના હોય. કાનો કી સુની ઓર આંખો સે અંધી,
तो क्या करेगा मानव को, क्या करेगा? आंखों से देखा नहीं, अनुभव किया नहीं, केवल दूसरों की कही सुनी, उसमें ही उसका निर्णय हो जाता है और उसमें ही मानव दुखी रहते हैं। બીજાનું સાંભળી સાંભળીને દુઃખી થાય છે, એટલે જ્યાં સુધી અનુભવમાં ન આવે, જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ ન થાય, અને ક્યારેક એવું પણ હોય છે વાલા ભક્તો, આખે દીઠેલું પણ ખોટું હોય છે, આખે દીઠેલું પણ ખોટું હોય છે, સાંભળેલું તો ખોટું હોય જ કોકનું, નેગેટિવ તો ખોટું જ હોય બધું, પણ આખે દીઠેલું પણ ખોટું હોય છે, તો જ જ્યારે કૃષ્ણ ભગવાનની સાથે ગોપીઓ રાસલીલા કરતી હતી, રાસલીલાનો આવે છે તે, તો પરીક્ષિત જેવાને સમય સંશય થઈ ગયો, સુખદેવજી મહારાજ એ સંત મહાત્મા સત્પુરુષ પછી કહેવાનું બંધ કરી દીધું। એટલા માટે આંખોથી જોયેલું પણ ક્યારેક ખોટું હોય છે, કાનોથી સાંભળેલું પણ ખોટું હોય છે, પરંતુ ભગવાન અને સત્પુરુષના શબ્દ સાચા હોય છે, એ જે કહેતા હોય એ સત્ય હોય છે। મોટા મોટું પ્રમાણ જોતું હોય ને આપણે દુનિયામાં, મોટા મોટું પ્રમાણ આપણને ગમે એટલા પ્રશ્ન જીવનમાં આવે, પણ જો એ પ્રશ્નમાંથી બહાર નીકળવું છે, એ આધ્યાત્મિકતાનો પ્રશ્ન હોય અથવા તો ભૌતિક માર્ગમાં કઈ રીતે મારે પરિવારમાં રહેવું એમાંથી બહાર નીકળવું હોય, તો એ જો સહારો હોય ને તો આપણા સૌ કોઈનો, તો ભગવાન છે, સત્પુરુષ છે, ભગવાનના એકાંતિક ભક્ત છે, ભક્ત છે। આવી વાતો સંત મહાત્મા મોળદાજી મહારાજ શિષ્ય આગળ કરે છે। જ્યાં વાત કરી રહ્યા છે ત્યાં દેવ ગામની રતનબાઈ આશ્રમમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરતાની સાથે બૂમ પાડે છે, ઓ મૂળદાસ, હું કહે છે, ઓ મૂળદાસ, આ બાળકનું હવે શું કરવું છે, હું કહે છે, મૂળદાસ, આ બાળકનું હવે શું કરવું છે, જ્ઞાનનો ઢંઢેરો પીટીને તું સમાજને ધૂતવાનું બંધ કરી દે, શું કહે છે રતનભાઈ, જ્ઞાનનો ઢંઢેરો પીટીને ખોટો સંતનો દેખાવ કરીને સમાજને ધૂતવાનું તું બંધ કરી દે, તારા ઢોંગનું પાપ છે ને હવે નહીં ચાલે, આ અનાથ સ્ત્રીને તું તર છોડીને એની જિંદગી બરબાદ કરીને મોટો સંત થઈને બેસી ગયો છે। આવા જ શબ્દ રતનબાઈ બોલે છે ને ફિટકાર ભરેલા, ત્યારે એ જે સમાજ મૂળદાજી મહારાજની કથા સાંભળતા હતા, એ બધા જે શિષ્યગણ હતા, એ તમામ શિષ્યગણ આ રતનબાઈના શબ્દ સાંભળીને આખી દિગ્મૂઢ બની ગઈ, દિગ્મૂઢ બની ગઈ, બધા વિચારતા રહી ગયા, આ શું છે, આ બાઈ શું બોલે છે, આ ક્યાંથી આવી છે, આ શબ્દ એમના મુખમાંથી કેમ નીકળે છે, અને એ અમારા ગુરુ મહારાજને આવી રીતે શબ્દ કહે છે, શું છે વાસ્તવિકતા, મૂળદાસ તારા પાપના ઘડા ભરાઈ ગયા છે, હવે તારા ઢોંગને થતી નહીં ચાલે, આ અનાથ સ્ત્રીની જિંદગી બગાડીને
મોટો સંત થઈને તું બેસી ગયો છે. એ ઢોંગ સમાજમાં ચાલશે પણ મારું મારી આગળ નહીં ચાલે. આ બાળકને અને મને તું ક્યાંક સમાવ. આવું રતનબાઈ કહે છે, ઉચ્ચા આવે છે. આ બાળકને અને મને તું ક્યાંક સમાવ. આવા જ શબ્દ બોલી છે. સભામાં બધા બેઠેલા વિચારવા લાગ્યા, અરે જેને આપણે સંત માનતા હતા તે હું અસંત છે? આ બાઈ બોલે છે એ સત્ય બોલે છે કે અસત્ય બોલે છે? કોઈ રૂપક છે કે સત્ય ઘટના છે? ઘણા બધા માણસો એવી રીતે પણ વિચારતા હતા કે આ સ્ત્રીની વાત સાચી છે કે કોઈની ચડામણીથી કરાવેલી છે? હોય ને સમાજમાં, ના હોય? ધનરાશિ તો છે જ બળવાન. આ સમાજમાં ઈર્ષા પ્રધાન છે, રાગ દ્વેષ ઈર્ષાથી તો જગત ચાલે છે, ધનરાશિથી ચાલે છે બધું. એટલે ચડામણીમાંથી ગેમ કંઈ પણ થાય, સત્ય વ્યક્તિને બરબાદ કરવા ક્યાં 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 સુધાના ફેલ ફતુર થાય આપણે સૌ કોઈ જાણીએ છીએ, બધા જાણીએ છીએ. એટલું જ નહીં, સમાજ પરિવારમાં હોય ને, ના હોય? એક સગ્ગા ભાઈને એક સગો ભાઈ પાડી નાખવા ક્યાં સુધીના પેતરા કરે છે. મા બાપને મરાવી નાખે છે, ભાઈને મરાવી નાખે છે, ભાભીને મરાવી નાખે છે, રૂમમાં પૂરીને દસ્તાવેજ કરીને પોતાને નામે સંપત્તિ કરીને અને એશો આરામ કરે છે. પરંતુ એ એશો આરામ ભગવાન કરેલા કર્મને ક્યારેય ભોગવવા પડતા હોય છે, પણ એ માનવને ખ્યાલ નથી હોતો. ધનના મદમાં, સ્ત્રીના મદમાં, સમાજના મદમાં, મોબતની મદમાં માનવી શું કરી બેસે છે એ આધ્યાત્મિકનો હોય, સત્સંગમાં કુસંગ હોય કે ભૌતિક જગતનો હોય, સર્વત્ર એ જ છે, એ જ છે, એ જ છે. આ સ્ત્રીની વાત સત્ય છે કે કોઈની ચડામણી છે? આ બધાનો હાર્દ છે ને હું અંતિમ ઉમસંહારમાં લઈશ કે અત્યાર સુધીનો શું હાર્દ છે. આ સ્ત્રીની વાત ખરેખર સત્ય છે કે પછી કોઈની ચડામણીથી છે? આ બાઈ સત્ય બોલે છે કે અસત્ય બોલે છે? આપણે જેને સંત માનીએ છીએ એ સંત છે કે અસંત છે, કે ખાલી ઢોંગ કરે છે? ત્યાં સુધીનું બધા વિચારવા લાગ્યા કે આ મૂળદાસ ખોટો છે, મૂળદાસ ખોટો છે. અત્યાર સુધી આપણને એને છેતરા છેતરા ને છેતરા, આ સુધીની વિચારધારો બધા વિચારવા લાગે છે. આવા વિચારોની મથામણમાં આખી એ સભા ઝૂરી રહી છે. અંતે શ્રોતાગણોએ નક્કી કર્યું કે આ બાઈ બોલે છે, સત્ય બોલે છે. એક કહે આ ઢોંગી નીકળ્યો, બીજો કહે મૂળદાસે આપણને પાપ કરાવ્યું, ત્રીજો કહે ચાલો આ સભામાંથી આપણે બધા ઉઠીને આખા ગામમાં ફજિયત કરીએ કે આ મૂળદાસ ખોટો છે, મૂળદાસ ખોટો છે, આ મૂળદાસ ધોકેબાજ સાધુ છે, આ મૂળદાસે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, ભગવાનની ઓઢમાં આપણા જીવનને સાથે ખિલવાડ કરેલો છે, આ મૂળદાસને આપણે એન કેન પ્રકાર આવે પૂરું કરી દઈએ. આ સુધી શિષ્યો જ બધા, એવો એમના શિષ્ય જ હિતે જ છું બધા, બધા જ જે મૂળદાસ થકી એ સંત મહાત્મા થકી ભગવાનને પામતા હતા એ જ શ્રોતાગણ આજે મૂળદાસજી મહારાજ ઉપર આવા નકારાત્મક વિચારસરણી કરવા લાગ્યા. સભામાં કોલાહલ થવા લાગ્યો. એક બાજુ મૂળદાસજી મહારાજ, એક બાજુ રતનબાઈ બૂમો પાડે છે અને એક બાજુ આખો સમાજ.
જે સમાજ મૂળદાજી મહારાજ ઉપર આસ્થા રાખીને બેઠો છે, જે સમાજ, જે શિષ્યગણ મૂળદાજી મહારાજ પાસે ભગવાનની આશાથી જોડાયેલા છે, જે સમાજ મૂળદાજી મહારાજના સહયોગથી ભગવાનને પામી રહ્યા હતા, જે સમાજ મૂળદાજી મહારાજના સહયોગથી ધર્મ જ્ઞાન વૈરાગ્યને ધીરે ધીરે પામતા હતા, એ આખો સમાજ મૂળદાજી મહારાજ તરફ વિરોધ થઈ વિરોધમાં પડી ગયો. આ બાજુ પૂર્ણ સ્વસ્થતા બેઠેલા મૂળદાજી મહારાજ ધીરયુક્ત શબ્દ બોલ્યા કે રતન, શું કીધું? આ જોઈએ આપણે કે એક સંત એક જીવને બચાવવા માટે ક્યાં હદે પહોંચે છે, ક્યાં હદે પહોંચે છે. નથી એને સમાજનો ડર, નથી એના શિષ્યનો ડર, નથી કોઈનો ડર. આગળ જોઈએ આપણે, પરમેશ્વર પાસે મારે મહેનતાણું લેવું છે, આ સમાજ પાસેથી નથી લેવું. મૂળદાજી મહારાજ બોલે છે, રતન હું તને ક્યાં ના પાડું છું? તું અદાલતમાં કેજે ને કે આ બાળકનો પિતા મૂળદાસ છે અને આ જગ્યા પર ચાલી આવજે, તું તને ભગવાન અહીં સમાવી લેશે. આવા શબ્દ જ્યાં મૂળદાજી મહારાજ બોલે છે ને, ત્યારે એ શબ્દ સાંભળીને આસ્થા રાખેલા જે શિષ્યગણ હતા, એ શિષ્યગણ આ વચન સાંભળીને આખી સભા ઊભી થઈ ગઈ અને ચોક્કસ ખાતરી કરી લીધી કે આ મૂળદાસ વિષયી છે, આ મૂળદાસ ઢોંગી છે, આ મૂળદાસ દુતારો છે, આ મૂળદાસ પાખંડી છે, આ મૂળદાસે અત્યાર સુધી આપણને ખોટા રસ્તે લઈ જતો. પછી તો મૂળદાજી ઉપર ગાળોનો વરસાદ વરસી પડ્યો. મહાજને એ રતનબાઈને અદાલતમાં કોર્ટમાં હાજર કરી અને હકીકત જણાવી રતનબાઈએ બધી, ક્યાં મૂળદા છે એ બાળકનો પિતા છે, મને તરછોડી મેલી હતી અને આજે ઢોંગી થઈને ઢોંગ કરે છે સમાજમાં. અને મૂળદાજી મારે જે પણ એક જીવને બચાવવા માટે અદાલતમાં કબૂલ કર્યું કે આ બાઈના પેટમાં જે બાળક જન્મ લઈ રહ્યું છે ને, તેનો પિતા હું છું. બસ કોર્ટમાં સાબિત થઈ ગયું. ખ્યાલ તો છે ને આપણે સૌ કોઈને, તમાશાને તેડો ન હોય. એ ન્યાયે અમરેલીના ખૂણે ખૂણેથી લોકો એકઠા થયા છે, શેરીએ શેરીએ ગલીએ ગલીએ વાતો થવા લાગી કે મૂળદાજી તો ઢોંગી છે, ધુતારો છે, અસાધુ છે. સાધુ થઈને સાધુતાને અને આખા ગામને અભડાવી મૂક્યું છે. સાંભળ્યું તમે, મૂળદાસે સબ કબૂલ કર્યું કે રતનબાઈનો ધણિયા મૂળદાસ છે, એ પિતાનો બાળક, એ બાળકનો પિતા છે. અત્યાર સુધી આપણને ખ્યાલ નતો કોઈને, એ આશ્રમમાં નથી જવા જેવું. હવે નામનો જ આશ્રમ છે, આશ્રમ નથી, એ કુઆશ્રમ છે. ત્યાં ભગવાન નથી, ખોટા રસ્તે ચડાવનારી આશ્રમ છે. આવી રીતે બધી વાતો ગામમાં થવા લાગી. જે શ્રદ્ધાળુ હતા એ શ્રદ્ધાળુના હૃદયમાં બધી જગ્યાએ કુશંકા, કુતર્ક, સંશય બધી જગ્યાએ નાખી બધી જગ્યાએ. આવા અનેક અનેક આરોપો મુકાયા. અરે એટલું જ નહીં, આખા સમાજે, આખા ગ્રામજનોએ નક્કી કર્યું હવે આ મૂળદાસને છે ને
મારી મારીને બહાર કાઢવો છે. શું નક્કી કર્યું? આ મૂળદાસને હવે આ ગામમાંથી, આ સમાજમાંથી બહાર કાઢવો છે. આમ બોલતા બોલતા લોકોના ટોળે ટોળા મૂળદાસજી મહારાજના આશ્રમમાં આવી રહ્યું છે. કોઈના હાથમાં લાકડી છે, કોઈના હાથમાં પથ્થર છે. આજે સારા એ અમરેલીનું વાતાવરણ તંગથી ભરાઈ ગયું છે. આપણે વિચાર કરીએ, ખાલી આપણે બે આંખ બંધ કરીને વિચારીએ કે જ્યારે આ વાતાવરણ સર્જાયું હશે ત્યારે સંત કઈ પરિસ્થિતિમાંથી ગુજરતા હશે. પરંતુ જેને ભગવાનનો ભરોસો હોય ને, ભગવાનનો હાથ હોય ને, એની વાત આખી કંઈક અલગ જ છે. આખા અમરેલીનું વાતાવરણ તંગથી ભરાઈ ગયું છે. સુબાના હુકમથી મૂળદાજી મહારાજના ગળામાં ખાસડાની માળા નાખવામાં આવી છે. મૂંડ મૂંડાવી ચૂનો ચોપડવામાં આવ્યો છે. અવળે ગધેડે બેસાડી વાસતે ને ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો છે. અને આખા ગામમાં ઊન ગધેડે બેસાડી અને ખાસડાની માળા પહેરાવીને એમનું અપમાન કરવામાં આવ્યું છે. અપમાન. અને રતનબાઈ પણ અશ્રુભીની આંખોથી નીચું મોં રાખી પાછળ પાછળ ચાલી જાય છે. ગામના બધા છોકરાઓ, સ્ત્રીઓ, પુરુષો, નાના મોટા બધા હોરીઓ બોલાવે છે. ખ્યાલ છે ને આપણને, જ્યારે સમાજમાં સત્ય વ્યક્તિની ટીકા કરવામાં આવે ને, એક ટીકા કરે એટલે પછી હજારો એના હોય ને, એના બધા સરદારો ના હોય ભાઈ, સરદારો એક જ હોય. સરદાર એક હોય પછી એની સાથે આખા બધા આખો સમૂહ હોય, પછી કુસંગનો સંઘ હોય આખો. ગામના છોકરાઓ, સ્ત્રીઓ, પુરુષો, નાના મોટા બધા જ હોળીઓ બોલાવે છે. બીભત્સ શબ્દોથી એ મૂળદાજી મહારાજને વગોવે છે. કોઈ છાણાનો વરસાદ કરે છે, કોઈ કાકરાનો વરસાદ કરે છે, કોઈ કીચડનો વરસાદ એ મૂળદાજી મહારાજ ઉપર કરી રહ્યું છે. આખો સમાજ, પુરુષો હોય એ રતનબાઈ ઉપર વિભત્સ શબ્દોની હારમાળાઓ રચે છે, અને સ્ત્રીઓ એ સંત મહાત્મા મૂળદાજી ઉપર ન બોલવાના શબ્દોની હારમાળાઓ રચે છે. એક દિવસ એ સંત મહાત્મા મૂળદાજીની સાધુતા ઉપર કીર્તિના કળશો ચડતા હતા, અને આજે આખા ગામમાં ધૂળ, કાકરા, છાણા, બીભત્સ શબ્દો, શબ્દોમાં અપમાન કરી રહ્યા છે. એ સંત મહાત્મા મૂળદાજી મહારાજ સમજાવવાનો પ્રયત્ન બધાને કરે છે, પરંતુ કોઈ એમની વાત નથી સાંભળતો, કોઈ નથી વાત સાંભળતું, કોઈ નહીં, કોઈ એમને સાંભળવા કે કોઈ એમને સમજવા તૈયાર નથી થતું. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે ગુણ આવ્યો હોય પણ એના કરતા લાખ ગણો દ્રોહ કરે ને તો એ સંતોષ ના થાય. સાચી વાત છે, ખોટી વાત નથી. આપણને જેનો ગુણ આવ્યો હોય ને, પણ જ્યાં સુધી આપણને એની સાથે ન બન્યું અને જ્યાં સુધી દ્રોહ ન કર્યો હોય અને છતાં પણ સંતોષ ના થાય ત્યાં સુધી કર્યા જ કરે. લાખ ગણો દ્રોહ કરે તો સંતોષ ના થાય. કારણ કે આ જીવ છે ને, આ જીવ એટલું આપણે જાણી રાખવું, ચોખ્ખો જીવ છે. જીવ તો શુદ્ધ છે. જીવમાં કોઈ પણ પ્રકારનો માયક ભાવ નથી.
ભણતું, દેહનો યોગ થાય અને કુસંગનો યોગ થાય ને, આખી વિચારધારાઓ બદલી નાખે. એટલા માટે ધ્યાન રાખવું. મૂળદાજી મહારાજ ઉપર કપરું દુઃખ આવી રહ્યું, આવી ગયું. આખા સમાજમાં તિરસ્કાર, અપમાન ઝેરવું પડ્યું છે. મૂળદાજી મહારાજ આ બધું સહન કરે છે, સહન કરતા છતાં પણ મનમાં જરા પણ એને સમાજ પ્રત્યે ઘૃણા નથી. એનું નામ સંત જ ને, એનું નામ સંત જ ને. ગમે એટલી સમાજ ઘૃણા કરે કે નિંદા કરે કે અભાવ લે, છતાં પણ સત્કૃષ્ણ એવું કંઈ ના હોય, એના પ્રત્યે કંઈ ઘૃણા જ ના હોય. કેમ કે સત્કૃષ્ણ ખ્યાલ જ હોય, ખ્યાલ જ હોય. સત્પુરુષ ભગવાનની આજ્ઞાથી જ્યારે આ પૃથ્વી પર આવે ને, ત્યારે અમુક નક્કી કરીને જ આવ્યા હોય કે આટલું મારે કરવાનું છે કામ સમાજમાં, અને આવી રીતે જીવને ભગવાન તરફ લઈ જવાના છે અને આટલા જીવન લઈ જવાના છે, નક્કી કરેલો એટલું કરીને જતા રહે, એને કોઈ સમાજ સાથે કંઈ લેવા દેવા ના હોય, એને કોઈ પ્રિય કોઈ અપ્રિય એવું કશું જ ના હોય. એ આપણી મનમાં બધી ગડમથલો છે કે આ એને વાલો છે, આ એને વાલો નથી, આ એનું માને છે, આ એનું માનતા નથી, આ એના કંટ્રોલમાં છે, આ એના કંટ્રોલમાં નથી, એ આપણી બધી કલુષિત વિચારધારાઓ આપણી બધી. પણ સત્પુરુષને કોઈ વાલો તારો નથી હોતો, સત્પુરુષને કોઈ મારું તારું નથી હોતું, સત્પુરુષને કંઈ એવું નથી હોતું કે આ મારું. સત્પુરુષનું તો એવું હોય છે, ભગવાનનું તો એવું હોય છે કાર્ય, કે જે એમની જેટલી આજ્ઞા પાળે, જેટલી અનુવૃત્તિમાં રહે અને જેટલી એમની ભાવના અને લાગણી સમજી શકે ને, એટલો રાજીપો લઈ શકે. મૂળદાજી મહારાજના મનમાં આવા ગાંડરિયા સમાજ પ્રત્યે જરા પણ ઘૃણા નથી. જે બની રહ્યું છે બધું જ મન મોઢે સહન કરી રહ્યા છે. મૂળદાજી મહારાજ વિચારશે આગળ કે હરિસ્મૃતિ સર્વ વિપત્તિ મોક્ષદમ, ભગવાનનું સ્મરણ જે દેશકાળને દૂર કરવામાં સર્વવિધ મુખ્ય કારણ છે. ભર બજારમાં મૂળદાજી મહારાજનું અપમાન થઈ રહ્યું છે અને મૂળદાજી મહારાજ પરબ્રહ્મની નિજાનંદમાં મસ્ત છે. પરોપકારાર્થે લીધેલી આપત્તિને પરમાત્માની પ્રસાદી સમજીને સ્વીકારી લીધી છે. અમરેલીના મહાજન હોય કે ગ્રામજનો હોય, ગમે એટલું દુઃખ આપે મૂળદાજી મહારાજને, એટલું જ નહીં, ઘણી વાર તો મૂળદાજી મહારાજને ત્રણ ચાર ઉપવાસ ખેંચવા પડતા. અને ત્યારે મૂળદાજી મહારાજ એમ માનતા, જે મળ્યું એ બધું ભગવાનની ઈચ્છાથી છે, હરિની ઈચ્છાથી જે મળતું એમાં સુખ માની અને એમાં સંતોષ માની રખડતા દિન વ્યતીત કરી રહ્યા છે. રતનબાઈ ને મૂળદાજી મહારાજ બંને, કેમ કે બંનેની ઉપર આખો સમાજ ઉતરી પડ્યો છે, બંને જણા દિન વ્યતીત કરે છે અને અંતે દુઃખોના ડુંગરોને તોડતા બંને જણા એક નદીના કાંઠે ઝૂંપડી બાંધીને નિસહાય દિવસો પસાર કરવા લાગ્યા છે. અષાઢી અમાસની મેઘલી રાત છે, ચારે બાજુ અંધકારના ઓળા ઉતરી રહ્યા છે, ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, થોડા વીજળીના ઝબકારા અને મેઘના નગારા ગાજી રહ્યા છે. આજે ચાર દિવસ થયા પણ મૂળદાજી મહારાજને અને એ રતનબાઈને અન્નનો એક
કણ પણ મળ્યો નથી, મળ્યો નથી. બંનેને પેટમાં ખરી ભૂખ લાગી છે, યોગ નિંદ્રા માટે બંનેએ ભોય પથારીનો સહારો લીધો, પરંતુ ભૂખા પેટે તો ઊંઘ તો ના આવે ને ભાઈ, ઊંઘ ક્યાંથી આવે? એક બાજુ પેટમાં ભૂખ લાગી છે અને બીજી બાજુ મનમાં ગ્રામજનોએ મહાજનોએ જે અપમાન કર્યું છે એ અપમાનના જે મેણા છે ને એ ખટકી રહ્યા છે, ખટકી રહ્યા છે. એક દિવસ એ આશ્રમમાં ભક્તિ ગુંજી રહી હતી અને આજે એ જ આશ્રમમાં કોઈ નથી, કોઈ નથી. એક દિવસ એ મૂળદાજી મહારાજ ઉપર પ્રેમના પુષ્પો અને સન્માનના સૂત્રથી નવાજતો હતો અમરેલીનો ભક્તગણ, અને આજે નિંદા ટીકા ને ટિપ્પણ ને ગાળોથી ભાણતો એ સમાજ ભક્તગણ હતો, ભક્તગણ હતો. આવું વિચારે છે મૂળદાજી મહારાજ. અંતે એમ વિચાર કરે છે, ખેર જે થયું તે સમાજને જે કરવું તે કરે, પરંતુ મેં ત્રણની જવાબદારી લીધી છે ને એ પૂરી કરીશું. શું કીધું? કીધું તો ને આગળ કે બેટા રતન, હું તને એક ઉપાય આપું છું, એ તું ઉપાય અપનાવજે જેનાથી તું બાળક, બાળકનો પિતા ત્રણે ત્રણ ઉગરી જશો. વિચારે છે મૂળદાજી મહારાજ જે હોય તે, પણ આ ત્રણ જીવની જવાબદારી લઈ જીવને બચાવવાનો મને આનંદ છે, પરમેશ્વર પ્રસન્ન થતા હશે. પણ આ રતનને હું કેમ આશ્વાસન આપીશ? હવે આ રતનને હું ક્યાં સમાવીશ? એને હું સુખી કઈ રીતે કરીશ? આ વાત મનમાં ખટકતી હતી, ખટકતી હતી. ઝૂંપડીની બહાર વરસતા વરસાદમાં એ પલળતા ધ્રુષ્ટા મૂળદાજી મહારાજ જ્યાં વિચારી રહ્યા છે ત્યાં અંદર ઝૂંપડીની અંદર રતનબાઈના રુદનનો અવાજ મૂળદાજી મહારાજના કર્ણમાં સંભળાયો. જે અવાજ સાંભળે છે, સાંભળતાની સાથે મૂળદાજી મહારાજ દોટ મેલે છે રતનબાઈ તરફ અને કહે છે, બેટા રતન, તું શા માટે રડે છે? એમ કહેતાની સાથે રતનબાઈને આશ્વાસન આપે છે, અને આશ્વાસન આપે છે ત્યાં રતનબાઈ મૂળદાજી મહારાજને બાથ ભીડીને અને માથું ખોળામાં રાખી ભોક મેલીને કારમી ચીસ મેલે છે. બાપુ, તમે આ શું કર્યું? તમારું સન્માન થતું હતું, તમારા આધારે જીવ અનેક ભગવાનને માર્ગે જતા હતા, મારા કારણે તમે આજે સમાજમાંથી કીર્તિ ખોઈ, કીર્તિ ખોઈ. મારા કારણે તમે આજે સમાજમાંથી હળદૂત થયા, મારા કારણે સમાજમાં તમારું ઘોર અપમાન કરવામાં આવ્યું, મારા કારણે તમને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા, મને બહુ દુઃખ છે બાપુ, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. મૂળદાજી મહારાજના હૃદયમાં પણ દુઃખ બહુ છે, પણ તું જો એ દુઃખ કાઢે ને બહાર, તો રતનબાઈ હિંમત હારી જાય એવા હતા, હારી જાય એવા હતા. એ સંત પુનઃ રતનભાઈના માથે હાથ મેલીને કહે છે, બેટા રતન, તું શા માટે રડે છે? દીકરી, તને આજે કેમ એટલું બધું રડવું આવે છે?
બેઠે રતન દુઃખોથી હરેરી જનારને દુઃખો વધારે ઘેરી લે છે. આ સંત તો જો, આ સંત તો જો. હવે સંત પ્રત્યક્ષ સમાજમાં છે, આપણી પાસે છે, છે, છે. એનો અનુભવ કરીએ અને અનુભવ કરીને મોક્ષનું ભાથું બાંધી લઈએ આપણે બધા. જો સમાજની હામુ જોવા રહ્યા એ સત્સંગમાં કુસંગ હોય તો શું અને ભૌતિક હોય તો શું, જો સમાજની વાત સાંભળવા રહ્યા તો જિંદગીમાં કલ્યાણ કોઈનું નહીં થાય. કોઈનું એટલે કોઈનું થાય, આપણું કોઈનું નહીં થાય, કોઈનું નહીં થાય, કોઈનું નહીં થાય. માટે સત્પુરુષની વાત સાંભળવી, એકાંતિક ભક્તની વાત સાંભળવી, એ નિશ્ચય આપણે હૃદયમાં દ્રઢીભૂત કરી લેવું, દ્રઢીભૂત કરી લેવું, દ્રઢીભૂત કરી લેવું. છે જીવન ટૂંકું, છે જીવન ટૂંકું આપણા બધા. મૂળદાજી મહારાજ કે દુઃખોથી હરેરી જનારને દુઃખો વધારે ઘેરો ઘાલે છે બેટા રતન. તું તો સહન કરવા માટે ટેવાયેલી છું બેટા, કેમ રડે છે તું આટલું બધું? રતનભાઈ કે છે બાપજી, અજ્ઞાની ને મૂર્ખ લોકો તમને ધુતકારે છે, તમને ધિક્કારે છે, તમને અપમાનિત કરે છે. સમાજ એ તો સમજી શકાય, પરંતુ આટલા દિવસથી તમારી કથા સાંભળતા એવા જે શિષ્યગણ, એ તમારું ભયંકર અપમાન કરે છે, ગાળો બોલે છે, એ મારાથી નથી જોવાતું. સમાજ કરે બાપુ, પણ તમારા શિષ્યગણ, જે તમારી ઉપર શ્રદ્ધા રાખતું હતું, એ શિષ્યગણ તમારું અપમાન કરે છે. તમારી માટે બીભત્સ ન કરવાના કલુષિત, જે કલ્પના ન કરી શકાય એવા બીભત્સ, ખરાબમાં ખરાબ વિચાર તમારા વિશે કરે છે, ખરાબ વિચાર કરે છે, ખરાબ વિચાર કરે છે. બાપુ એ મારાથી નથી જોવાતું, નહીં જોવાતું. બાપુ ભૂખ મારો સહન કરી લેશું, પણ આવા ખરાબમાં જે વિચાર ન્યૂન કક્ષાનો માણસ ન કરે એવા હલકામાં હલકા નીચ કોટીના વિચાર તમારા વિશે શિષ્યગણ કરે છે, એ મારાથી નથી સાંભળી શકાતું, નથી સાંભળી શકાતું. આવું બોલી રતન આગળ નથી બોલી શકતી કઈ. અને મૂળદાજી મહારાજના ખોળામાં માથું મૂકી ધ્રુસ્કે રડવા લાગે છે. આ વચન સાંભળીને મૂળદાજી મહારાજને એમ થયું, જો હું આને હું મારું દુઃખ ઠાલીશ ને તો ઓર એ દુઃખમાં ધકેલાઈ જશે. અને જે વિચાર કરે છે એ વિચાર આપણે આવતીકાલે જોશું. અને આ આખી કથાનો મેં અગાઉ જાહેર કર્યું હતું કે થોડું આજે મેં થોડું સ્પીડમાં લીધું છે, પરંતુ આખી કથાનો સાર, આખી કથાનો જે ઉપસંહાર, આખી કથામાંથી આપણે શું શીખવું છે, ક્યાં ધ્યાન રાખવાનું છે, શું શું મૂળદાજી મહારાજે કર્યું, શું શું રતનબાઈએ કર્યું, એ આખું આપણે જોવું છે. એ જ્યારે પ્રસંગ આખો પૂરો થશે ત્યારે જોશું. આવતીકાલની કથા કાલે કરશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વરે. ઘનશ્યામ મહારાજની જય.